પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ વરિયા સમાજની વાડીમાં ગુજરાત માજી સૈનિક સંગઠનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની વિધવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ બેઠકમાં માજી સૈનિકોની 14 જેટલી વિવિધ માંગણીના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા અને ગોધરાના તમામ માજી સૈનિકો ઉપસ્થિત રહેલા અને આ જાગૃતિ અભિયાન અંતર્ગત અમે ગુજરાત સરકારને 14 મુદ્દાઓનું એક આવેદન આપેલું છે, જેમનું હકારાત અમલીકરણ કરાવવા માટે અમે વિવિધ જિલ્લાઓમાં તાલુકામાં જઈ અને જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. જો સરકાર અમારી 14 મુદ્દાઓની આ માંગણી સ્વીકાર નહીં કરે તો અમે આગામી આંદોલન ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું. અને 14 મુદ્દામાં દાખલા તરીકે માજી સૈનિકો અપાતી 10% અનામત, એમના બાળકોને અપાતું શિષ્યવૃત્તિમાં વધારો, અને એમના જે શહીદ પરિવાર હોય એમને અત્યારે ગુજરાત સરકાર 4 લાખ રૂપિયા આપે છે, એમનો વધારો, એમનો શહીદ પરિવારને જે આર્થિક સહાય માટે એમનો વધારો કરવો, અને આવી વિવિધ 14 મુદ્દાઓની કલ્યાણલક્ષી મુદ્દાઓની અમે સરકારને આવેદન આપેલું છે, અને એ આવેદનો હકારાત્મક અમલીકરણ થાય એમના તહત આ જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. જય હિન્દ. હું ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ નિમાવત જીતેન્દ્ર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ સાહેબ, ગોધરા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી રૂમાલભાઈ સાહેબ તથા મંચ પર બિરાજમાન તાલુકા પ્રમુખ અને બધા જ હોદ્દેદારો, સૌથી પહેલા તો હું તમને મારો પરિચય આપીશ. હું એક માજી સૈનિક છું અને આપણે બધા પણ માજી સૈનિક છે. કોઈ હોદ્દો નહીં, હું કોઈ પ્રમુખ નથી, હું કોઈ રાજ્ય પ્રમુખ નથી. તમારો ભાઈ છું, નાનો ભાઈ છું, મોટો ભાઈ છું, જે પણ જે રીતે તમે મને વિચારો એ રીતે હું છું. કોઈ પ્રમુખ નહીં અને આ સંગઠનમાં કોઈ પ્રમુખ નહીં, કોઈ હોદ્દાઓ નથી. આ તમને કહી દઉં, હોદ્દાઓ ખાલી આ એક આપણે સ્ટ્રક્ચર ચલાવવા માટે એક વ્યવસ્થિત આ આપણું બધે મેસેજ પહોંચે એના માટે આપણે આ હોદ્દાઓ રાખેલા છે. બાકી બધા આપણે હોદ્દેદારો છીએ. જે આમાં કામ કરશે, માજી સૈનિકો માટે દિવસ ને રાત જે કામ કરવા ઈચ્છુક હશે એમને જ આપણે હોદ્દો અને એમને જ આગળ લાવશું. બીજા ઘણા બધા સંગઠન પેલા ચાલેલા એને આવું જ કરેલું છે. હોદ્દાઓ માટે આમાં કોઈ આવતું નહીં અને હોદ્દાઓ આમાં કોઈ સ્વીકાર્ય છે.